ગુજરાત નમસ્કાર મિત્રો હું દિવ્યાંગ પંડ્યા ધંધુકા આઈટીઆઈ ખાતે ચાલતા આર ટ્રેડના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું તથા આપ સૌનું વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજનો આપણો ટૉપિક છે ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર જેના વિશે હું તમને પૂરતું માર્ગદર્શ માર્ગદર્શન આપીશ મિત્રો આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે નવી નવી ટેકનોલોજીઓ આપણા હોમ એપ્લાયન્સિસમાં આવતી હોય છે એમાંની એક ટેકનોલોજી કે જે ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર છે એના વિશે આજે આપણે માહિતગાર થઈશું મિત્રો ફોસ્ટ ફ્રી રેફ્રિજરેટર વિશે ચર્ચા કરીએ એ પહેલાં આપણે થોડું એના વિશે બેઝિક્સ જોઈશું જેથી કરીને તમે સારી રીતે સમજી શકો કે પહેલાંની જનરેશનમાં શું હતું અને અત્યારે એમાં ફ્રોસ્ી ટેકનોલોજી આવતા શું ચેન્જીસ આવ્યા છે મિત્રો સ્લાઇડ ઉપર તમે જોઈ શકો છો જે એક સ્લાઇડ ઉપર તમે જોઈ શકો છો જે એક સાયકલ બતાવી છે જે રેફ્રિજરેશન સાયકલ છે એના કમ્પોનન્ટ્સ તમે જોઈ શકો છો મિત્રો તમે સ્લાઇડ પર જોઈ શકો છો જે આપણી રેફ્રિજરેશન સાયકલ છે એમાં મુખ્યત્વે ચાર કમ્પોનન્ટ છે અને આ ચાર કમ્પોનન્ટમાં થતી પ્રોસેસના નામ બાજુમાં બતાવવામાં આવે છે આ ચાર પ્રોસેસ છે જે પ્રમાણે નામ આપેલ આપવામાં આવેલા છે કમ્પોનન્ટના એ મુજબ એમાં પ્રોસેસ થ થાય છે જેમ કે કોમ્પ્રેસર છે તો એમાં થતી પ્રોસેસને આપણે કોમ્પ્રેશન કહીશું બીજું જે છે એ કન્ડેન્સર છે જેને આપણે કન્ડેન્સેશન કહીશું તથા ત્રીજું જે છે એક્સપાન્શન વાર એમાં થતી પ્રોસેસને આપણે એક્સપાન્શન કહીશું ત્યાર પછી આવશે ઇવાપોરેટર તો ઇવાપોરેટરમાં થતી પ્રોસેસને આપણે ઇવાપોરેશન કહીશું મિત્રો રેફ્રિજરેશન સાયકલ જે છે એમાં મુખ્યત્વે આ ચાર પ્રોસેસ થાય છે એમાં આપણે દરેક કમ્પોનન્ટ્સમાં થતી પ્રોસેસને વારાફરતી સમજીશું સૌ પ્રથમ છે કોમ્પ્રેસર મિત્રો આપણે જ્યારે રેફ્રિજરેટરને સ્ટાર્ટ કરીએ ત્યારે એમાં આવતો અવાજ એક કોમ્પ્રેસરના ચાલવાથી આવે છે કોમ્પ્રેસર જ્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે તેમાં ગેસ જે છે જેને આપણે રેફ્રિજરન્ટ કહીએ છીએ એનું કમ્પ્રેશન થાય છે કોમ્પ્રેશન થવાથી આ ગેસ કમ કન્ડેન્સર તરફ આગળ વધે છે કોમ્પ્રેશરનું મુખ્ય કાર્ય રેફ્રિજન્ટને રેફ્રિજરેશન સાયકલની અંદર એટલે કે આ ચારે ચાર કમ્પોનેન્ટમાં સર્ક્યુલેટ કરવાનું છે જ્યારે કોમ્પ્રેશર વર્કિંગ કરે છે ત્યારે જે કન્ડેન આપણો જે ગેસ છે એટલે કે રેફ્રિજરેન્ટ જે છે એનું ટેમ્પરેચર તથા પ્રેશર વધે છે તમે જોઈ શકો છો કોમ્પ્રેસરમાંથી આ હાઈ ટેમ્પરેચર અને હાઈ પ્રેશરવાળો જે ગેસ છે એ કન્ડેન્સરમાં જાય છે તમે આ જોઈ શકો છો એની ડાયરેક્શન આ ડાયરેક્શન બતાવવામાં આવી છે હવે આ હાઈ ટેમ્પરેચર અને હાઈ પ્રેશરવાળો જે ગેસ છે એ કન્ડેન્સરમાંથી પસાર થાય છે કન્ડેન્સરમાંથી પસાર થતી વખતે એનું હીટ એની જે હીટ જે છે એ ટ્રાન્સફર થાય છે એટલે કે જે કન્ડેન્સર છે એ આપણું હીટ એક્સચેન્જર ડિવાઇસ છે એની અંદર જ્યારે ગેસ હાઈ ટેમ્પરેચર અને હાઈ પ્રેશરવાળો ગેસ જે છે એ સર્ક્યુલેટ થશે ત્યારે એ પોતાની જે હીટ જે છે એ બાહ્ય તાપમાનને આપે છે અને બાહ્ય તાપમાનમાંથી એટલે કે બાહ્ય સોરી બાહ્ય વાતાવરણમાંથી એ પોતાની એ પોતે હીટ લે છે એટલે પોતે ઠંડો થાય છે અમુક હદ સુધી અને ત્યારબાદ એ ત્યાંથી રિસિવરમાં જાય છે હવે મિત્રો કન્ડેન્સરની અંદર બીજી શું પ્રોસેસ થાય છે એ તમને જણાવું કન્ડેન્સરની અંદર જ્યારે ગેસ જે સર્ક્યુલેટ થાય છે ત્યારે પોતે લેટેન હિટ લેતું હોય છે એટલે કે લેટેન હીટ હિટ લેવાથી એનું જે સ્વરૂપ જે છે એ બદલાય છે એટલે કે પોતે ગેસ ફોર્મમાંથી વેપર ફોર્મમાં ટ્રાન્સફર થાય છે હવે આ જે વેપર છે એ વેપરનું તાપમાન અમુક હદ સુધી ઘટે છે પરંતુ એનું પ્રેશર ઘટતું નથી મિત્રો જ્યારે કન્ડેન્સરમાંથી ગેસ પસાર થાય છે ત્યારે લેટન હિટ લેવાથી પોતે વેપર ફોર્મમાં કન્વર્ટ થાય છે પરંતુ તેનું પ્રેશર જે છે એ ઘટતું નથી ત્યારબાદ આ હાઈ પ્રેશર લિક્વિડ વેપરનું જે મિક્સર જે છે એ રિસીવરમાં જાય છે મિત્રો રિસીવરની અંદર આ વેપર આ લિક્વિડ છે એ રિસિવ થાય છે ત્યાં એકઠો થાય છે ત્યાંથી એ એક્સપાન્સર વાલમાં જાય છે મિત્રો અહીંયા એક બીજો બી ડિવાઇસ આવે છે જેને આપણે ડ્રાયર અને ફિલ્ટર કહીએ છીએ જે અહીંયા બતાવવામાં નથી આવી પરંતુ હું તમને એના વિશે માહિતગાર કરીશ એક્સપાન્સર વાલ અને રિસિવર છે ડાયર અને ફિલ્ટર પણ આપવામાં આવેલા છે જ્યારે રિસિવરમાંથી એ ડાયર અને ફિલ્ટરમાં જાય છે ત્યારે જે વેપર ફોર્મ જે છે એમાંથી એ ભેજને દૂર કરે છે અને આ ભેજ દૂર કરવાનું કામ ડ્રાયરનું છે તથા ફિલ્ટર જે છે એ વેપરમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરે છે એટલે કે રેફ્રિજરેન્ટને શુદ્ધ કરે છે અને ભેજ મુક્ત કરે છે ત્યારબાદ એક્સપાન્શન વાલ્વ તમે જોઈ શકો છો મિત્રો રિસિવરમાંથી મિત્રો આ જે આપણું લિક્વિડ વેપર મિક્સર જે છે એ એક્સપાન્શન વાલ્વમાં જાય છે આ તમે જોઈ શકો છો ચાર નંબર ઉપર એક્સપાન્શન વાલ્વ પતાવવામાં આવે છે એક્સપાન્સર વાલને આપણે મીટરિંગ ડિવાઇસ પણ કહીએ છીએ જોકે એને કેપિલરી પણ કહેવામાં આવે છે મિત્રો તમે જ્યારે જોશો રેફ્રિજરેટરનું જ્યારે સ્ટ્રક્ચર જોશો એની અંદર પાછળના ભાગે એક સ્પ્રિંગ જેવા આકાર ધરાવતું કેપિલરી આપવામાં આવે છે આ કેપિલરી જે છે એની ડિઝાઇન એટલે કે એનો જે કેપિલરીનો ડાયામીટર અને લંબાઈ રેફ્રિજરેટરની કેપેસિટી મુજબ ડિઝાઇન કરવામાં આવે છે એક્સપાન્શન વાલનું મુખ્ય કાર્ય તેને એક્સપાન્શન કરવાનું છે જ્યારે એક્સપાન્સર વાલમાંથી આ લિક્વિડ પસાર થાય છે ત્યારે એનું પ્રેશર ડ્રોપ થાય છે પ્રેશર ડ્રોપ થવાના કારણે તેના તાપમાનમાં પણ એકદમથી ઘટાડો થાય છે હવે આ જે લો ટેમ્પરેચર અને લો પ્રેશરવાળું જે વેપર જે છે એ વેપર એક્સપાન્સર વાલમાંથી એવા જશે આ તમે જોઈ શકો છો ઇવાપોરેટર ઇવાપોરેટર પણ કન્ડેશનની જેમ જ એક હીટ એક્સચેન્જર ડિવાઇસ છે ઇવાપોરેટર એ બીજું કંઈ નહીં પરંતુ આપણું રેફ્રિજરેટરનો કેબિનેટ છે એટલે કે ફ્રીજર પણ કહી શકીએ આપણે ફ્રીજરની અંદર આ કોઈલ હોય છે ઇવાપોરેટરની કોઈલ તમે જોઈ શકો છો હવે જે આપણા લો ટેમ્પરેચર અને લો પ્રેશરવાળું જે વેપર છે એ આમાંથી પસાર થાય જ્યારે આમાંથી પસાર થાય છે ત્યારે પોતાની હીટ જે છે એ રેફ્રિજરેટર કેબિનેટમાં રાખેલા પદાર્થોને આપે છે એટલે કે રેફ્રિજરેટરની અંદર કુલિંગ પ્રોવાઈડ કરે છે અને એ પદાર્થોની ગરમી પોતે લે છે એ ગરમી લેવાથી જે વેપર જે છે સોરી લિક્વિડ મિક્સર જે છે એ પોતે વેપરમાં કન્વર્ટ થઈ જશે જ્યારે એની જે ડિસ્ચાર્જ જે લાઈન છે ઇવાપોટરની ત્યાં સુધી પહોંચે ત્યાં સુધીમાં એ ટોટલી ગેસ ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું હશે મિત્રો આ જે ગેસ છે એ ફરીવાર કોમ્પ્રેસરમાં આવશે અને કોમ્પ્રેસ થશે અને ફરી પાછી આ સાયકલ ચાલુ થશે આ રીતે સતત સતત ચાલતા રહેતા કુલિંગ પ્રોવાઈડ કરે છે મિત્રો કોમ્પ્રેસરની ડિઝાઇન એ રીતે હોય છે કે એ ઓનલી એ ફક્ત ને ફક્ત ગેસને જ સોરી કોમ્પ્રેસર જે છે એ ફક્તને ફક્ત ગેસ સાથે જ વર્ક કરે છે એટલે કે એનું જે મીડિયમ છે એ ગેસેસ હોવું જોઈએ તો જ એ વર્ક કરી શકશે મિત્રો તો આ હતી આપણી બેઝિક સાયકલ હવે આ બેઝિક સાયકલ સમજાવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે જે આપણું ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર જે છે એ કઈ ટેકનોલોજી ધરાવે છે એટલે કે ફ્રોસ્ટ ફ્રી ટેકનોલોજી જે છે એ રેફ્રિજરેશન સાયકલના કયા ભાગ ઉપર ડાયરેક્ટ અસર કરે છે એટલે કે કયા ભાગ સાથે ડાયરેક્ટ સંકળાયેલી છે તો જે એ ભાગ છે એ મુખ્યત્વે જોઈએ તો ઇવપોરેટર છે મતલબ કે આપણે ફ્રોસ્ટ ફ્રોસ્ટને સાદી ભાષામાં કહીએ તો આપણે એ જે બરફ જામે છે ઘણીવાર ફ્રીજરમાં બરફ જામી જતો એને આપણે ફ્રોસ્ટ કહીશું તો એ એવા જામ જામશે ફ્રીજરમાં આ ભાગમાં તો આ ભાગની અંદર જે ફ્રોસ્ટિંગ થાય છે એ ફ્રોસ્ટિંગ ના થાય એના માટેની આ ટેકનોલોજી છે તો તમે આ સાયકલ ઉપરથી સમજી શકો છો કે કયા ભાગમાં ફ્રોસ્ટ થશે અને એને હવે કઈ રીતે હટાવવું જોઈએ આ ફ્રોસ્ટ ફ્રી ટેકનોલોજી દ્વારા તો એ આપણે આગળ સમજીશું બરાબર છે મિત્રો તો સૌ પ્રથમ તો આપણે પહેલાં ફ્રોસ્ટ શું છે એ હું તમને સમજાવી દઉં મિત્રો ફ્રોસ્ટ એટલે કે જે ઇવાપોરેટરની સપાટી પર હવામાં રહેલ ભેજ દ્વારા જામેલ આઈસ ફોર્મેશનને ફ્રોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો જ્યારે ઇવાપોરેટરની અંદર કૂલિંગ થતું હોય છે એટલે કે જે ઇવાપોરેટર કોઈલ છે આપણી કુલિંગ કોઈલ એ એની અંદરથી એકદમ એકદમ ઠંડો લિક્વિડ પસાર થતો હોય છે તો એ આસપાસ આવતી બાહ્ય વાતાવરણની હવાને પણ ઠંડી કરે છે હવે આ બાહ્ય વાતાવરણની જે હવા જે છે એની અંદર અમુક પ્રમાણમાં ભેજ રહેલો હોય છે વધુ પડતી ઠંડકના લીધે આ ભેજ કન્ડેન્સ થાય છે કન્ડેન્સ થવાના લીધે એનો એ બરફમાં કન્વર્ટ થાય છે અને એ ઇવા પવવેટરની સપાટી પર થીજી જાય છે જેના લીધે ક્રમશ બરફનો વધારો થતો જાય છે અને એ કુલિંગ ઓઇલ ઉપર જામી જવાથી વધારે જે કૂલિંગ થવાનું હોય છે એ કૂલિંગ થતું નથી તો એના માટે આપણે ડિફોસ્ટિંગ કરવું જરૂરી છે તમે જોઈ શકો છો સ્લાઇડ ઉપર કે એક પિક્ચર આપ્યું છે તો જે આપણું ફ્રીજર છે એની ઉપર બરફ જામી ગયો છે તમે જોઈ શકો છો આ બરફ છે હવે આ બરફ જે છે એની શું અસર થાય છે એ આપણે અહીં નીચે દર્શાવી છે જો આ ફ્રોસ્ટ એટલે કે આ જે બરફ જામી ગયો છે એને દૂર કરવામાં ના આવે તો આ પ્રમાણ એનું વધી જાય છે જો ધીરે ધીરે વધતું જશે હવે આ પ્રમાણ વધવાથી શું થશે કે જે આની અંદર જે આપણી કુલિંગ કોઈલ છે એટલે કે ઇવાપોરેટર જે છે એમાંથી જે હીટ ટ્રાન્સફર થાય છે આ ફ્રીઝરની અંદર અને આની નીચે જે કેબિનેટ હોય છે એ કેબિનેટમાં એ હીટ એટલે કે ઠંડક નહીં આપી શકે અને હીટ પોતે લઈ નહીં શકે એટલે કે જે ફંક્શન જે છે એ વ્યવસ્થિત નહીં થાય તો શું થાય છે કે ફ્રોસ્ટ આ જે છે એ પોતે ઠંડો છે ભલે ઠંડો હોય પરંતુ એ શું કરે છે હીટ ટ્રાન્સફર અટકાવે છે એટલે એક પ્રકારનું ઇન્સ્યુલેટર તરીકે કાર્ય કરે છે અને હીટ ટ્રાન્સફર થતાં અટકાવે છે જેથી કુલિંગ કેપેસિટી જે છે એ ફ્રીજની ઘટે છે હવે આ પ્રોબ્લમને ધ્યાનમાં રાખીને ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર ટેકનોલોજી લાવવામાં આવી છે એના વિશે હવે આપણે આગળ માહિતગાર થઈશું તો ડિફ્રોસ્ટિંગ શું છે એ પહેલાં જોઈએ ફ્રોસ્ટ ફ્રી ટેકનોલોજીમાં ડીફ્રોસ્ટિંગ કરવામાં આવે છે ડીફ્રોસ્ટિંગ શું છે એ જોઈએ આપણે તો રેફ્રિજરેશન સાયકલને બંધ કરીને ઇવાપોરેટરની સપાટી પર જામેલા બરફને દૂર કરવાની પ્રક્રિયાને ડીફ્રોસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આપણે ફ્રોસ્ટિંગ જોયું કઈ રીતે થાય છે પરંતુ હવે ફ્રોસ્ટી ટેકનોલોજી જે છે એની અંદર ઓટોમેટિકલી ડીફ્રોસ્ટિંગ થશે આ ડીફ્રોસ્ટિંગ પ્રક્રિયા કઈ રીતે થશે એ જોઈશું અને એ કેમ જરૂરી છે એના વિશે આપણે જોઈએ ડિફ્રોસ્ટિંગ કેમ જરૂરી છે તો એવા સપાટી પર જામેલો ફ્રોસ્ટ હીટ ટ્રાન્સફર થતાં અટકાવે છે મેં આગળ જેમ જણાવ્યું કે વારંવાર જે કૂલિંગ સાયકલ ચાલે છે અને જો આપણે ફ્રોસ્ટને દૂર કરીએ નહીં તો એ વધારે પડતો જથ્થો એમાં જામી જાય છે અને એ હીટ ટ્રાન્સફર અટકાવે છે જેના લીધે કુલિંગ કેપેસિટી ઘટે છે એટલા માટે ડિફ્રોસ્ટિંગ જરૂરી છે ડિફ્રોસ્ટિંગમાં જે રેફ્રિજરેશન સાયકલ છે એને બંધ કરવામાં આવે છે હવે જે ફ્રોસ્ટ ફ્રી છે એમાં ઓટોમેટિકલી આ પ્રોસેસ થતી હોય છે એ કઈ રીતે થશે અને આપણે એની પહેલાંની જનરેશનમાં કઈ રીતે થતું હતું એ પહેલાં આપણે જોઈએ મિત્રો ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર જે અત્યારની ટેકનોલોજી છે જ્યારે ડાયરેક્ટ કુલ રેફ્રિજરેટર જે છે એ એની પહેલાંની જનરેશન છે તો પહેલાં જે ડાયરેક્ટ કુલ રેફ્રિજરેટર હતું આ તમે જોઈ શકો છો ડાયરેક્ટ કુલ રેફ્રિજરેટર જે જનરલી સિંગલ ડોરનું હોય છે અને ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર છે એ જનરલી ડબલ ડોરનું હોય છે તો મિત્રો એનો આપણે ડિફરન્સ સમજીએ અને ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર એ ડાયરેક્ટ કુલ રેફ્રિજરેટરમાં રહેલી ખામીઓને કઈ રીતે દૂર કરે છે એ પણ આપણે આગળ સમજીશું તો ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટરમાં શું થાય છે જે અત્યારની હાલની જનરેશન છે તો ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજિરેટર જે છે એમાં એક નાનો એવો પંખો હોય છે જે ફ્રીઝરમાં આપેલો હોય છે તો મિત્રો જ્યારે કુલિંગ ઓઇલમાંથી લિક્વિડ ઠંડો લિક્વિડ પસાર થતો હોય છે તો એ ઠંડા લિક્વિડ પરથી આ પંખો જે છે એ હવા ફેંકે છે જેથી કરીને કૂલિંગ થાય છે એટલે એમાં ફાસ્ટ કુલિંગ થાય છે જ્યારે ડાયરેક્ટ કુલ રેફ્રિજરેટર છે એની અંદર પંખો હોતો નથી એટલે ફ્રીજરમાં કુલિંગ જે થાય છે એ થોડું ધીમું હોય છે બરાબર છે ત્યારબાદ જોઈએ તો ફ્રીજરની સ્પેસ ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટરની અંદર વધારે હોય છે મિત્રો જે ડબલ ડોર રેફ્રિજરેટર હોય છે આપણને ખ્યાલ છે ડબલ ડોર રેફ્રિજરેટરમાં ફ્રીજર અલગથી આપવામાં આવે છે જ્યારે સિંગલ ડોરની અંદર ફ્રીજર અને જે રેફ્રિજરેટરનું કેબિનેટ છે બંને એક જ કમ્પાર્ટમેન્ટમાં હોય છે જેથી કરીને ફ્રીજરની સ્પેસ ફ્લોફી રેફ્રિજરેટરની અંદર વધારે હોય છે જ્યારે ડાયરેક્ટ કુલ રેફ્રિજરેટરની અંદર ઓછી હોય છે મિત્રો મેં આગળ જણાવ્યું એમ ફ્લોફી રેફ્રિજરેટરની કેપેસિટી વધારે હોય છે જ્યારે ડાયરેક્ટ કુલ રેફ્રિજરેટરની ઓછી ફ્લોફી રેફ્રિજરેટર કરતાં પ્રમાણમાં ઓછી હોય છે તો જે કોમ્પ્રેસર જે છે એ ફ્રી રેફ્રિજરેટર અંદર વન બાય સિક્સ એચપીનું વપરાય છે જ્યારે ડાયરેક્ટ કુલ રેફ્રિજરેટરની અંદર કોમ્પ્રેસરની જે કેપેસિટી છે 1 વન બાય એટ એચપીની હોય છે ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટરની કેપેસિટી બસો પિસ્તાલીસ લિટર કે ત્યાંથી વધુ હોય છે અને ડાયરેક કુલ રેફ્રિજરેટર જે છે એ એકસો લિટર 200 બસો ની કેપેસિટી જનરલી ધરાવતા હોય છે ત્યારબાદ જોઈએ તો ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર જે છે એની અંદર જે ડિફ્રોસ્ટિંગની પ્રક્રિયા થાય છે એ ઓટોમેટિકલી થાય છે જ્યારે ડાયરેક્ટ કુલ રેફ્રિજિરેટરની અંદર ડિફ્રોસ્ટિંગની પ્રક્રિયા મેન્યુઅલી થાય છે મિત્રો ડિફોસ્ટિંગની પ્રક્રિયા બંનેની અંદર થાય જ છે પરંતુ જે એફિશિયન્સી જે છે એ ફ્રોસ્ટી રેફ્રિજિરેટરની વધારે હોય છે અને જે ડિફોસ્ટિંગની પ્રક્રિયા છે એ ઓટોમેટિક થતી હોવાથી અમુક એના ફાયદાઓ છે જે આપણે આગળ જોઈશું મિત્રો ડીફ્રોસ્ટિંગ પ્રક્રિયાના પ્રકારો મેં જે આગળ જણાવ્યું કે બે રીતે થાય છે મેન્યુઅલ ડિફ્રોસ્ટિંગ અને ઓટોમેટિક પીરિયડ ડિફ્રોસ્ટિંગ મેન્યુઅલ ડિફ્રોસ્ટિંગ જે છે એ આપણે ડાયરેક્ટ કુલ રેફ્રિજરેટરની અંદર થાય છે અને ઓટોમેટિક પીરિયડ ડિફ્રોસ્ટિંગ જે છે એ આપણો ફ્રોસ્ટ ફોસ્ટ રેફ્રિજરેટરની અંદર થાય છે તો સૌ પ્રથમ આપણે મેન્યુઅલ ડિફ્રોસ્ટિંગ જોઈએ મિત્રો આગળની જનરેશનનું હું તમારી સામે આ બધી રજૂ કરું છું આ બધું રજૂ કરું છું એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર જે ટેકનોલોજી છે એ આ જૂની ટેકનોલોજી કઈ રીતે અલગ પડે છે અને જૂની ટેકનોલોજીમાં કયા ગેરફાયદા હતા અને એની એ જે ખામીઓ છે એ ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટરની અંદર કઈ રીતે દૂર થાય છે એના માટે હું તમારી સામે આ આગળની પ્રોસેસ અને આગળની જે સિસ્ટમ હતી એ રજૂ કરું છું તો પહેલાં જે છે એ મેન્યુઅલ ડિફોસ્ટિંગ હતું હવે જે ડીફ્રોસ્ટિંગની પ્રક્રિયા જે મેન્યુઅલ થાય છે એ એકચ્યુઅલી સાદી પ્રક્રિયા છે એ કઈ રીતે થાય છે એ આપણે જોઈએ તો રેફ્રિજરેશન સાયકલને મેન્યુઅલી બંધ કરીને એવા પુરવઠાની સપાટી પર જામેલા બરફને દૂર કરવાની પ્રક્રિયાને મેન્યુઅલ ડિફ્રોસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો તમે જોયું છે સિંગલ ડોર રેફ્રિજરેટરની અંદર એક સ્વિચ આપેલી આવે છે એની ઉપર ડિફ્રોસ્ટ લખેલું હોય છે એટલે જ્યારે ફ્રીઝરની અંદર વધારે પડતો બરફ જામી જાય છે ત્યારે જનરલી આપણે એ ડિફ્રોસ્ટ બટન દબાવતા હોઈએ છીએ હવે આ ડિફ્રોસ્ટિંગ થવાનો સમય કોઈ ફિક્સ હોતો નથી એટલે કે જ્યારે તમે એ સ્વિચ દબાવો ત્યારે એ શું કરે છે કે કોમ્પ્રેસરને બંધ કરે છે એટલે કે ફ્રીજને જ બંધ કરી નાખે છે જેથી કરીને અમુક સમય સુધી ફ્રીજ બંધ રહેવાથી એમાં રહેલા પદાર્થો ખરાબ થવાની શક્યતા છે અને આ જે ડિફ્રોસ્ટિંગની પ્રક્રિયા છે મેન્યુઅલી કરીએ છીએ એ લાંબો સમય લે છે તેમજ આ પ્રક્રિયા મોટા ઇન્સ્ટોલેશનમાં વપરાય છે હવે ઓટોમેટિક પિરિયડ ડીફોસ્ટિંગમાં શું થાય છે એ જોઈએ તો ઓટોમેટિક પીરિયડ ડિફ્રોસ્ટિંગ જે છે એ આપણા ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેશનની અંદર રેફ્રિજરેટરની અંદર થાય છે તો રેફ્રિજરેશન સાયકલને ઓટોમેટિકલી બંધ કરીને એવા પોટરની સપાટી પર જામેલા બરફને દૂર કરવાની પ્રક્રિયાને ઓટોમેટિક પીરિયડ ડિફ્રોસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટરની અંદર જે આ ડિફોરસ્ટિંગની પ્રક્રિયા થવાની છે એ ઓટોમેટિકલી થશે એ હું તમને આગળ ડાયાગ્રામ સાથે સમજાવીશ તેમજ એમાં કયા કયા કમ્પોનન્ટ ભાગ લે છે અને એમનું વર્કિંગ કઈ રીતે છે એ હું તમને સમજાવીશ આ જે ઓટોમેટિક ડિફોસ્ટિંગ પ્રક્રિયા જે છે એ તમે જોઈ શકો છો કે એવા તાપમાન સેન્સ કરીને એ ઓપરેટ થાય છે મતલબ કે આપણે એસી જોયું હોય છે મિત્રો તો એની અંદર આપણે તાપમાન એક સેટ કરીએ છીએ અને એ પ્રમાણે કોમ્પ્રેસર સ્ટાર્ટ થાય છે બંધ થાય છે તો એ પ્રમાણે જ એ તાપમાન ચેન્જ કરે છે એ વધુ પડતું ફ્રોસ્ટિંગ થઈ જાય ત્યારે ઓટોમેટિકલી એ ડિફ્રોસ્ટિંગ પ્રક્રિયા ચાલુ કરી દે છે અને જ્યારે ડિફ્રોસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય એટલે ઓટોમેટિકલી જ એ કૂલિંગ પ્રોસેસ ચાલુ કરી દે છે મિત્રો ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર જે છે એની અંદર જે ડિફ્રોસ્ટિંગની પ્રક્રિયા થાય છે એમાં ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ સારો એવો ભાગ ભજ્યો છે કયા કયા કમ્પોનન્ટ્સ ભાગ ભજ્યો છે એ તમે અહીંયા જોઈ શકો છો એમાં સૌ પ્રથમ છે કોમ્પ્રેસર કોમ્પ્રેસરને મિત્રો આપણે રેફ્રિજરેટરનું હૃદય કહીશું કારણ કે બધી જ વસ્તુ આના ઉપર નિર્ભર છે તો પહેલું છે કોમ્પ્રેસર ત્યાર પછી બીજું જે છે એ રિલે અને ઓવરલોડ પ્રોટેક્ટર મિત્રો આ દરેક જે ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ છે આ દરેક ઇલેક્ટ્રિક ભાગને હું વિસ્તારપૂર્વક આગળ સમજાવીશ ટોટલ સાત છે એમાં બીજું છે રિલે અને ઓવરલોડ પ્રોટેક્ટર ત્રીજું જે છે એ થર્મોસ્ટેટિક સ્વિચ છે ચોથું જે છે એ ડોર સ્વિચ અને કેબિનેટ લેમ્પ પાંચ નંબરનું જોઈએ તો કુલિંગ કોઈલ ફેન મોટર છઠ્ઠા નંબરનું છે ટાઈમર સ્વિચ અથવા તો ટાઈમર મોટર કહીશું એને આપણે અને સાતમા નંબરે છે ડિફ્રોસ્ટ હીટર બરાબર છે મિત્રો હવે દરેક ઇલેક્ટ્રિક ભાગને આપણે વિસ્તારપૂર્વક સમજીએ તો કોમ કોમ્પ્રેસર ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટરમાં હંમેશા હાર્મેટિકલી સિલ્ડ કોમ્પ્રેસરનો જ ઉપયોગ કરવામાં આવે છે હવે અલગ અલગ એની કેપેસિટી પ્રમાણે કોમ્પ્રેસર સિલેક્ટ કરવામાં આવતા હોય છે જેમ કે એકસો પાસઠ લીટરનું રેફ્રિજરેટર હોય છે તો એના માટે વન બાય એઇટ એચપીનું કોમ્પ્રેસર ત્રણસો લીટરના રેફ્રિજરેટર માટે વન બાય સિક્સ એચપીનું કોમ્પ્રેસર તેમજ ત્રણસો પચાસ લીટરના રેફ્રિજરેટર માટે વન બાય ફોર એચપીનું કોમ્પ્રેસર વપરાય છે મિત્રો તમે જોયું હશે રેફ્રિજરેટરની ઉપર કોમ્પ કોમ્પ્રેસર કેટલાનું છે એ નહીં લખેલું હોય પરંતુ કેટલા લીટરનું છે એ લખેલું હોય છે તો આના ઉપરથી તમે માહિતગાર થઈ શકો કે આ રેફ્રિજરેટરની અંદર કેટલા એચપીનું કોમ્પ્રેસર લાગેલું હશે મિત્રો જે ફ્રોસ્ફીડ રેફ્રિજરેટરમાં કોમ્પ્રેસર વપરાય છે એ રેસીપ્રોટિંગ રેસીપ્રોસેટિંગ અથવા તો રોટરી પ્રકારનું હોય છે તેને બસો વીસ વોલ્ટ પાવર સપ્લાય આપી ચલાવવામાં આવે છે કોમ્પ્રેસરની હોર્સ પાવર કેપેસિટી મુજબ તે વન એમ્પીએડથી બે એમ્પિયર સુધીનો કરંટ લે છે તો આ હતું આપણું કોમ્પ્રેસર મિત્રો ત્યાર પછી જોઈએ રિલે અને ઓવરલોડ પ્રોટેક્ટર મિત્રો રિલે જે છે એ કોમ્પ્રેસર માટે સ્ટાર્ટિંગ ડિવાઇસ છે ફ્લોસ્ટી રેફ્રિજરેટરમાં વપરાતી રિલે બે પ્રકારની હોય છે તમે જોઈ શકો છો આ બે પ્રકારની બોક્સ ટાઈપ અને પુશ ટાઈપ આ જે રિલે છે એ બસો વીસ વોલ્ટ ઉપર ઓપરેટ થાય છે અને તે સ્ટા કોમ્પ્રેસરને સ્ટાર્ટ કરવા માટે વપરાય છે એ સ્ટાર્ટિંગ કોમ્પ્રેસર સ્ટાર્ટિંગ ડિવાઇસ તરીકે આપણે એને ઓળખીશું ત્યારબાદ ઓવરલોડ પ્રોટેક્ટર મિત્રો આપણે પહેલાં જોયું હશે કે ફ્રીજ એસી ટીવીની સાથે આપણે એક સ્ટેબિલાઇઝર રાખતા હોઈએ છીએ સ્ટેબિલાઇઝરનું મુખ્ય કામ જે પાવરનું જે ફ્લક્ચ્યુએશન હોય છે એના લીધે થતું નુકસાન એને અટકાવવાનું હોય છે હવે આ જે ઓવરલોડ પ્રોટેક્ટર છે એ એક પ્રકારનું સ્ટેબિલાઇઝર જ છે આ સ્ટેબિલાઇઝર કન્જસ્ટેડ ફોર્મમાં છે એનું સાઇઝ નાની થઈ ગઈ છે પરંતુ એનું કામ સ્ટેબિલાઇઝ પાવરને સ્ટેબિલાઇઝ કરવાનું છે જેથી કરીને કોમ્પ્રેસર પર આવતા ઓવરલોડને અટકાવી શકાય છે તો આ જે ઓવરલોડ પ્રોટેક્ટર છે એને પ્લાસ્ટિકની ડબ્બીમાં બાયોમેટલ ડિસ્ક હીટર કોઈલ અને કોન્ટેક્ટ પોઈન્ટને મૂકીને બનાવવામાં આવે છે અને એનું મુખ્ય કાર્ય કોમ્પ્રેસરને ઓવરલોડ થતું અટકાવવામાં અટકાવવા માટે થાય છે ત્યાર પછી જોઈએ મિત્રો તો થર્મોસ્ટેટિક સ્વિચ થર્મોસ્ટેટિક સ્વિચનું મુખ્ય કાર્ય રેફ્રિજરેટેડ કેબિનેટમાં જરૂરી ટેમ્પરેચરને કંટ્રોલ કરવાનું છે મતલબ કે એક પ્રકારનું સેન્સર છે તો એ જ્યારે ટેમ્પરેચર સેન્સ કરશે એ મુજબ કોમ્પ્રેસરને સિગ્નલ આપશે ચાલુ અને બંધ થવા માટેનું તેનું કનેક્શન કોમ્પ્રેસરની સિરીઝમાં કરવામાં આવે છે સિરીઝમાં એટલા માટે કરવામાં આવે છે કે ડાયરેક્ટ એ એને પાવર સપ્લાય આપી શકે અને પાવર સપ્લાય કટ કરી શકે ફ્રીજમાં જ્યારે જરૂરી કુલિંગ આવી જાય ત્યારે થર્મોસ્ટેટ ડિસ્કનેક્ટ થાય છે જેથી તેની સિરીઝમાં જોડાયેલ કોમ્પ્રેસરને બંધ કરે છે અને આ જ રીતે જ્યારે એ થર્મોસ્ટેટનું કાર્ય ફ્રીજમાં જ્યારે કુલિંગ આવી જાય ત્યારે થર્મોસ્ટેટ ડિસ્કનેક્ટ થાય છે જેથી તેની સિરીઝમાં જોડાયેલ કોમ્પ્રેસરને બંધ કરે છે અને એવી જ રીતે જ્યારે કુલિંગ ઓછું થઈ જાય ત્યારે એ કોમ્પ્રેસરને સિગ્નલ આપે છે જેથી કરીને એ કોમ્પ્યુટર સ્ટાર્ટ થાય છે અને કોલિંગ પ્રોસેસ ફરીવાર ચાલુ થાય છે મિત્રો ત્યાર પછી જોઈએ ડોર સ્વિચ અને કેબિનેટ લેમ્પ મિત્રો ડોર સ્વિચ અને કેબિનેટ લેમ્પથી તમે માહિતગાર હશો જ કેમ કે જ્યારે આપણે રેફ્રિજરેટરને ખોલીએ છીએ ત્યારે એમાં કેબિનેટ લેમ્પ ઓન થાય છે અને જ્યારે બંધ કરીએ છીએ ત્યારે એ કેબિનેટ લેમ્પ ઓફ થઈ જાય છે હવે ડોર સ્વિચ અને કેબિનેટ લેમ્પ એકબીજા સાથે સંકળાયેલા છે જ્યારે આપણે રેફ્રિજરેટરનો દરવાજો ખોલીએ ત્યારે ડોર સ્વિચનું જે નોબ હોય છે એક સ્વિચ હોય છે જેને આપણે ડોર સ્વિચ કહીશું એની સાથે કોન્ટેકમાં હોય છે તો એ ડોર સ્વિચનું જે નોબ છે એનું દબાણ ઓછું થાય છે અને એ ક્લોઝ થાય છે અને કેબિનેટ લેમ્પ ચાલુ થાય છે ડોર સ્વિચ જે છે એ ફ્રીજના દરવાજાને ખોલ બંધ થવાથી ઓપન ક્લોઝ થાય છે એટલે જ્યારે આપણે જરૂરી હોય ત્યારે જ એ લેમ્પ ઓન થાય છે મિત્રો જ્યારે આપણે દરવાજો ખોલીએ ત્યારે જ આપણે આ લેમ્પની જરૂર પડતી હોય છે જેથી કરીને એનું કનેક્શન કે ડોર સ્વિચ સાથે કરવામાં આવે છે એ જ પ્રમાણે જ્યારે ડોરને બંધ કરવામાં આવે ત્યારે ડોર સ્વિચના નોબ ઉપર દબાણ આવતા તે ઓપન થાય છે આથી કેબિનેટ લેમ્પ બંધ થાય છે તો મિત્રો આ રીતે ડોર સ્વીચ અને કેબિનેટ લેમ્પ એકબીજા સાથે સંકળાયેલા છે ત્યાર પછી જોઈએ કુલિંગ કોઈલ ફેન મોટર મિત્રો આપણે જોઈએ છીએ કે કેબિનેટની અંદર એક નાનો એવો ફેન લાગેલો હોય છે ફ્રોસ્ટ ફ્રોસ્ફી રેફ્રિજરેટરની અંદર જે ડબલ ડોરનું હોય છે હવે જે કુલિંગ કોઈલ ફેન મોટર જે છે એનું મુખ્ય કાર્ય રેફ્રિજરેટરની જે કેબિનેટ છે એની અંદર ઠંડી હવાનું સર્ક્યુલેશન કરવાનું છે મિત્રો જ્યારે આપણે ડોર ખોલીએ છે ત્યારે એ આ જે ફેન જે છે એ બંધ થઈ જતો હોય છે તો આ જે કુલિંગ કોઈલ ફેન મો ફેન છે એને એ પણ ડોર સ્ચ સાથે સંકળાયેલું છે હવે કઈ રીતે સંકળાયેલું છે એ આપણે જોઈએ તે બસો વીસ વોલ્ટ પાવર સપ્લાય પર ઓપરેટ થતું હોય છે અને ડોર સ્વીચ સાથે એનું કનેક્શન હોય છે એટલે કે જ્યારે આપણે ડોરને ઓપન કરીએ ત્યારે એ ફેનને સિગ્નલ આપે છે જેથી કરીને ફેન બંધ થઈ જાય છે અને એ જે કૂલિંગ જે છે એ બાહ્ય વાતાવરણમાં જતું ના રહે ના રહે એટલા માટે એને અટકાવવામાં આવે છે એટલે એ ફેન મોટરને બંધ કરી નાખશે એ જ રીતે જ્યારે આપણે દોરને બંધ કરીશું ત્યારે આ જે સ્વિચ જે છે એના પર પ્રેશર આવતા એ ફેન મોટરને સિગ્નલ આપશે અને એ ચાલુ થશે જેથી કરીને કૂલિંગ પ્રોસેસ અંદર રહેશે અને ઠંડી અવાજે જે છે એ બાહ્ય વાતાવરણમાં નહીં જાય ત્યાર પછી છે ટાઈમર સ્વિચ અને મોટર મિત્રો જે ટાઈમર જે ટાઈમર સ્વિચ છે એ ક્લોક મિકેનિઝમ ઉપર કામ કરે છે જ્યારે ટાઈમર સ્વિચને પાવર સપ્લાય મળે છે ત્યારે ક્લોક મિકેનિજનું કાર્ય શરૂ થાય છે ટાઈમર સ્વિચનું મુખ્ય કાર્ય કૂલિંગ સાયકલ અને ડિફ્રોસ્ટિંગ સાયકલને એડજસ્ટ કરવાનું છે તમે જોઈ શકો છો કે ટાઈમર ઓન હોય ત્યારે થર્મોસ્ટેટ દ્વારા કોમ્પ્રેસરને પાવર સપ્લાય મળે છે અને કોમ્પ્રેસર ચાલુ થાય છે જેથી કુલિંગ પ્રોસેસ શરૂ થાય છે મિત્રો જે કૂલિંગ પ્રોસેસ છે એનો પણ એક ટાઈમ સેટ કરેલો હોય છે જે ટાઈમર સ્વિચ સાથે કનેક્ટ હોય છે અને ડિફ્રોસ્ટિંગ પ્રક્રિયા એટલે કે હિટિંગ પ્રોસેસનો પણ એક ટાઈમ સેટ કરેલો હોય છે એટલે કે હિટિંગ અને કુલિંગ બંનેનો ટાઈમ સેટ હોવાથી ઓટોમેટિકલી આ ટાઈમર એ ટાઈમ્સ પૂરો થયાની સાથે જ એ સિગ્નલ આપશે જેથી કરીને કુલિંગ પ્રોસેસના થાય છે અને કુલિંગ પ્રોસેસનો સમય પૂરો થવા થાય ત્યારે એ ડિફોસ્ટિંગ એટલે કે હીટિંગ પ્રોસેસ ચાલુ કરી દે છે ટાઈમર ઓન હોય ત્યારે થર્મોસ્ટેટ દ્વારા કોમ્પ્રેસરને પાવર સપ્લાય મળે છે અને કોમ્પ્રેસર ચાલુ થાય છે એટલે કે કુલિંગ ચાલુ થાય છે હવે ટાઈમર દર આઠ કલાકે ઓફ થાય છે મિત્રો અહીંયા આ વસ્તુ ધ્યાન આપજો ટાઈમર દર આઠ કલાકે ઓફ થાય છે આઠ કલાક એટલે કે કોમ્પ્રેસરના આઠ કલાક કોમ્પ્રેસર સતત ચાલુ રહેશે આઠ કલાક ત્યાર પછી જ એ ચાલુ થશે ડિફોસ્ટિંગ પ્રોસેસ ઘણીવાર કેવું થાય છે કે જે આપણે સેટ ટેમ્પરેચર કર્યું હોય છે એ સેટ ટેમ્પરેચર એચિવ થઈ ગયા બાદ કોમ્પ્રેસર બંધ થઈ જાય છે તો આ સમય આપણે કાઉન્ટ કરીશું નહીં કોમ્પ્રેસરના ચાલુ રહેવાના આઠ કલાક આપણે કાઉન્ટ કરીશું અહીંયા અને આ આઠ કલાક પછી એ કોમ્પ્રેસરને બંધ કરી દેશે અને ડિફ્રોસ્ટિંગ એટલે કે હિટિંગ પ્રોસેસ ચાલુ કરશે હવે આ સાથે જ આ પાવર સપ્લાય હીટર કોઈલને મળશે હવે કો કુલિંગ કોઈલ સોરી કુલિંગ સાયકલ આપણે બંધ કરી દીધી આઠ કલાક પછી તો હવે જે પાવર સપ્લાય જે છે એ હીટર કોઈલને મળશે હીટર કોઈલને મળવાથી શું થશે કે હીટર કોઈલ ચાલુ થતાં તેની ગરમી ફ્રીઝર પર જામેલ ફ્રોસ્ટ ફ્રોસ્ટને પીગાડશે જે ત્રીસથી ચાલીસ મિનિટ સુધી ચાલશે જે કોમ્પ્રેસર ચાલુ રહેવાની જે પ્રોસેસ હતી એ આઠ કલાક હતી આ જ્યારે હીટિંગ પ્રોસેસ છે એ ત્રીસથી ચાલીસ મિનિટ ચાલશે અને આ જે ત્રીસથી ચાલીસ મિનિટ જે છે એ ટાઈમર સ્વિચ એટલે કે ટાઈમર મોટર દ્વારા કાઉન્ટ થશે જેવી ત્રીસથી ચાલીસ મિનિટ પૂરી થશે એવું તરત જ એ કુલિંગ પ્રોસેસ ચાલુ કરી દેશે એટલે કે કોમ્પ્રેસરને સ્ટાર્ટ કરી દેશે ત્યાર પછી છે ડિફ્રોસ્ટ હિટર જે મુખ્ય ભાગ છે ડિફ્રોસ્ટિંગનો ડિફ્રોસ્ટ હિટર લગભગ સો વોલ્ટનું અને ઓછો પાવર વપરાશ ધરાવતું ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ છે તે મુખ્ય ભાગ છે ડિફ્રોસ્ટિંગ પ્રોસેસનો અને એનું મુખ્ય કાર્ય આપણે આગળ જોયું કે ડીફ્રોસ્ટિંગ પ્રોસેસ દરમિયાન જે ફ્રીજરની અંદર ફ્રોસ્ટ જામેલો છે એટલે કે બરફ જામેલો છે એને પીકાળવાનું છે મિત્રો આ જે છે તમે જોઈ શકો છો સ્લાઇડ ઉપર ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટરનો વાયરિંગ ડાયાગ્રામ છે કઈ રીતે કુલિંગ પ્રોસેસ થાય છે અને કઈ રીતે હિટિંગ પ્રોસેસ થાય છે એટલે કે ડીફ્રોસ્ટિંગ પ્રોસેસ થાય છે એ હું તમને ડાયાગ્રામ ડ્રો કરીને સમજાવીશ મિત્રો અહીંયા ઓલરેડી ડાયાગ્રામ બનાવેલો છે પરંતુ હું તમને ફરીવાર ડ્રો કરીને સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે પાવર સપ્લાય જશે એ હું તમને સમજાવીશ આ થઈ ગઈ આપણી ફેઝ લાઇન આ થઈ ગઈ આપણી ન્યુટ્રલ લાઈન મિત્રો કોઈ પણ કમ્પોનન્ટને એટલે કે ઇલેક્ટ્રિક ડિવાઇસને ચાલુ કરવા માટે આપણે ન્યૂટ્રલ અને ફેઝ લાઇન જરૂરી છે બરાબર છે તો આ થઈ ગઈ આપણી કા ફેઝ લાઈન આ આપણી ન્યુટ્રલ લાઈન હવે આપણે શું કરવું છે કે આપણે કોમ્પ્રેસરને સ્ટાર્ટ કરવું છે તો આ થઈ ગયું આપણું કોમ્પ્રેશર આ કોમ્પ્રેસર સુધી આપણે પાવર સપ્લાય પહોંચાડવાનો છે આ જે પાવર છે એ આપણો જનરલી બસો ને વીસ વોલ્ટનો હોય છે એસી હોય છે અલ્ટરનેટ કરંટ અને ફિફ્ટી ની એની ફ્રીક્વન્સી હોય છે બરાબર છે હવે મિત્રો આ જે પાવર જે છે એને આપણે આગળ પહોંચાડીશું કોમ્પ્રેસર સુધી હું આ ડાયાગ્રામ દોરી લઉં પહેલાં અને ત્યાર પછી હું તમને સમજાવું આ કોમ્પ્રેસર સુધી આવડી ફેઝ લાઈન પહોંચી ગઈ આ ફેઝ લાઇન અને આ ન્યૂટ્રલ લાઇન તો એક લાઇન જે છે ન્યૂટ્રલ લાઇનની એ પણ કોમ્પ્રેસરને પહોંચશે બરાબર છે ત્યાર પછી એક આ લાઇન છે એ બીજા હોમ એપ્લાયન્સીસ માટે છે તમે જોઈ શકો છો આ લાઈન હવે આ આપણું કોમ્પ્રેસર છે કોમ્પ્રેસર હવે જે આ લાઇન છે ફેઝ લાઇન અને ન્યુટ્રલ લાઇન એ બંને કોમ્પ્રેસર સુધી પહોંચશે એટલે કોમ્પ્રેસર સ્ટાર્ટ થશે હવે આ કોમ્પ્રેસર સ્ટાર્ટ થશે એટલે આપણી કુલિંગ સાયકલ ચાલુ થશે હવે આપણે ડિફોસ્ટિંગ સાયકલ માટેના ઉપકરણો જોઈએ એ કઈ રીતે આ ડાયાગ્રામમાં વપરાશે એ જોઈએ એક અહીંથી લાઇન જશે આ એક આપણું જે છે એ ટાઈમર છે ટાઈમર મોટર આપણે જે પેલી ક્લોક મિકેનિઝમવાળી વાત કરી એ આ છે ટાઈમર મોટર અને આ જે છે એ એક લાઈન જે છે એ હીટર સાથે જોડાયેલી છે આપણે જે માટે એનું જે હીટર વિશે વાત કરી એ આ છે જેને પ્લેટ હીટર કહે છે એને કોડ હીટર પણ કહે છે ત્યાર પછી એક આ થર્મલ ફ્યુઝ હોય છે અહીંયા કનેક્ટ કરેલો હોય છે થર્મલ ફ્યુઝ આ થર્મલ ફ્યૂઝ છે બરાબર છે હવે એક અહીંયા બાકી રહી ગયું ફેન મોટર આપણે જે વાત કરી હતી નાનો પંખો અંદર હોય છે જે કૂલિંગ માટે વપરાય છે અને ઠંડી હવાનું સર્ક્યુલેટ કરતું હોય છે એ અહીંયા લાગી જશે આ ફેન મોટર આ જે છે એ બાય મેટલ સ્વિચ છે અને આ જે શરૂઆતમાં જે છે એ આપણું થર્મોસ્ટેટ છે દરેક પોઈન્ટને આપણે એક નંબર આપી દઈએ અને ચાર ત્રણ આ જે બે છે અને અહીંથી એક આ લાઈન અહીંથી આવશે અહીંયા એક નંબર આપ તમે કોઈ પણ નંબર આપી શકો છો એનું કાર્ય સહેમત થવાનું છે તો આ આપણો વાયરિંગ ડાયાગ્રામ છે હવે મિત્રો જ્યારે કોમ્પ્રેશર સ્ટાર્ટ કરવાનું હોય છે એટલે કે કુલિંગ ચાલુ કરવાનું હોય છે ત્યારે આપણે જે પાવર સપ્લાય જે છે એ પાવર સપ્લાય કોમ્પ્રેસરને આપવાનો હોય છે તો હવે આપણે એ જોઈએ એ હું તમને એક બ્લુ કલરથી ઇન્ડિટ ઇન્ડિકેટ કરીશ જ્યારે પાવર સપ્લાય કોમ્પ્રેસરને આપવાનો હોય છે ત્યારે પાવર કયા પાથથી જશે એ તમને હું બતાવું તો જ્યારે આ કનેક્ટ થશે આની સાથે એટલે કે થર્મોસ્ટેટ દ્વારા પાવરનો સપ્લાય ક્યાંથી ક્યાં જશે એ બતાવું તો સૌ પ્રથમ તો એ ત્રણથી ચાર નંબરમાં જશે આ કનેક્ટ થશે હવે આ પાવર સપ્લાય ત્રણથી ચાર એટલે કે આ પાથ ઉપર જશે ત્યારે કયા કયા પાર્ટ્સ વર્ક કરશે તો કઈ કઈ વસ્તુ સ્ટાર્ટ થશે એ તમને બતાવું તો પહેલાં તો એક આ કોમ્પ્રેસર સ્ટાર્ટ થઈ જશે બીજું તો એક આ ફેન મોટર સ્ટાર્ટ થઈ જશે અને ત્યાર પછી આ એક આ ટાઈમર મોટર સ્ટાર્ટ થશે જે ક્લોક મેગી જ સ્ટાર્ટ કરે છે જે કોમ્પ્રેસર ચાલુ થવાનો બી ટાઈમ કાઉન્ટ કરે છે અને હીટરના ચાલુ થવાનો બી ટાઈમ કાઉન્ટ કરે છે તો આ શું થઈ ગયું કે થર્મોસ્ટેટ ચાલુ થર્મોસ્ટેટ દ્વારા જે પાવર જે છે એ કોમ્પ્રેસરને મળ્યો અને ફેન મોટરને મળ્યો એટલે આપણું શું ચાલુ થઈ ગયું કૂલિંગ કુલિંગ સ્ટાર્ટ થઈ ગયું આપણું કુલિંગ સ્ટાર્ટ થઈ ગયું હવે કોમ્પ્રેસરના આઠ કલાક ચાલુ રહેવાથી એટલે એપ્રોક્સિમેટલી બાર કલાક થાય કેમ કે જ્યારે એ ટેમ્પરેચર એચિવ કરે છે ત્યારે અમુક ટાઈમ માટે એ બંધ થઈ જાય છે કોમ્પ્રેસર તો એ ટાઈમ આપણે કાઉન્ટ નથી કરતા તો ટોટલ કદાચ બાર કલાકની આસપાસ થાય ત્યારે એ કુલિંગ પ્રોસેસને બંધ કરી દે છે ટાઈમર મોટર તો શું થશે કે કોમ્પ્રેસરના આઠ કલાક અને ઓવરઓલ બાર કલાક કુલિંગ સાયકલ સ્ટાર્ટ રહેશે એના પછી થોડુંક ફ્રોસ્ટિંગ થવાનું ચાલુ થશે એટલે ઓટોમેટિકલી શું થશે કે જે આ પાવર સપ્લાય જે છે કે જે કોમ્પ્રેસરને મળે છે અને ફેન વોટરને મળે છે એ કટ થઈ જશે એટલે કે કુલિંગ પ્રોસેસને બંધ કરશે કેમકે હવે ફ્રોસ્ટિંગ થવાનું ચાલુ થયું છે તો એ શું કરશે હવે આ જે ત્રણથી ચાર જાય છે એ હવે નહીં જાય આ નહીં જાય હવે અને આ જે કરંટ જે છે પાવર સપ્લાય એ કોને મળશે હવે ત્રણથી બે એટલે કે આ આ જગ્યાએ આવશે અને બાય મેટલ સ્વિચ કે જે એક પ્રકારની થર્મોસ્ટેટ સ્વિચ જ છે એ પણ કનેક્ટ થઈ જશે જેથી કરીને જે પાવર સપ્લાય જે છે થર્મોસ્ટેટ દ્વારા આવે છે એ હવે અહીંયા મળશે અને આ પાવર કટ થઈ જવાથી કોમ્પ્રેસર બંધ થઈ જશે અને ફેન મોટર પણ બંધ થઈ જશે અને જે પાવર સપ્લાય જે છે એ હીટરને મળશે હીટરને મળવાથી શું થશે હીટર સ્ટાર્ટ થશે જે કુલિંગ ઓઇલની સાથે લગાવેલું હોય છે એટલે કે એવા પોર્ટરની અંદર ફિટ કરેલું હોય છે તો હવે કયા કયા પાર્ટસ ચાલુ થશે આપણે એક તો આ હીટર અને આ ટાઈમર મોટર હીટર ચાલુ થવાથી શું થશે કે જે ફ્રોસ્ટિંગ થયેલું છે એ ફ્રોસ્ટિંગને એ પીગાડી દેશે એટલે કે જે બરફ જે છે એને પીગાળી દેશે હવે આ જે હિટિંગ પ્રોસેસ છે એ ઓલમોસ્ટ ત્રીસથી ચાલીસ મિનિટ સુધી ચાલે છે ત્યાર પછી એ ફરી પાછું એ પાવર કટ કરી દે છે અને ફરી પાછું કૂલિંગ પ્રોસેસ ચાલુ કરશે એટલે કે જે પાવર જે છે એ ત્રણથી ચાર એટલે કે આ પાથ ઉપર ડાયવર્ટ થઈ જશે અને કોમ્પ્રેશનને સ્ટાર્ટ કરશે જેથી કરીને કૂલિંગ પ્રોસેસ ચાલુ થઈ જશે હવે મિત્રો ઘણીવાર શું હોય છે કે આઠ આઠ કલાક ચાલવાથી શું થશે કે એ અંદાજે માઇનસ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન મેળવી લે છે માઇનસ પાંચ ડિગ્રી તાપમાન મેળવશે એટલે શું થશે એ ઓટોમેટિકલી અહીંયા ડાયવર્ટ થઈ જશે પાવર એટલે કે હવે વધારે પડતું કુલિંગ થઈ ગયું હોવાથી એ હવે જે પાવર જે છે એ હીટરને ટ્રાન્સફર થશે એટલે કે હવે આપણે રિફોસ્ટિંગ પ્રક્રિયા ચાલુ થઈ જશે તો માઇનસ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન એચિવ થઈ જશે એટલે એ જે પાવરનો સપ્લાય જે છે એ હવે આ પાથ દ્વારા હિટરને મળશે અને મેક્સિમમ જ્યારે ચાર ડિગ્રી તાપમાન પહોંચી જશે હિટિંગ પ્રોસેસ પછી ત્યારે એ ફરી પાછું કૂલિંગ પ્રોસેસ ચાલુ કરી દેશે એટલે કે ત્રણથી ચાર આ પાથમાં એ પાવરનો સપ્લાય કરી આપશે તો ફરી પાછું કોમ્પ્રેસર સ્ટાર્ટ થશે અને કુલિંગ પ્રોસેસ ચાલુ કરી દેશે એ જ રીતે મિત્રો ઘણીવાર શું થતું હોય છે કે બાયોમીટર સ્વિચ ખરાબ થઈ જતી હોય છે તો હિટિંગ પ્રોસેસ ચાલુ રહે છે એટલે કે એ ચાર ડિગ્રી તાપમાન મળશે તો પણ એ પાવરનો સપ્લાય બંધ નહીં કરે એટલે શું થશે હિટિંગ વધતું જશે હિટિંગ વધવાથી શું થાય છે કે ઘણીવાર ઘણું બધું તાપમાન વધી જતું હોય છે અને થર્મલ ફ્યુઝ જે છે એ સેવન્ટી ટુ ડિગ્રી સુધી એને સસ્ટેન કરી શકે છે પરંતુ ત્યાર પછી એ થર્મલ ફ્યુઝ જે છે એ ડિસ્કનેક્ટ થઈ જાય છે એટલે કે એ ખરાબ થઈ જાય છે અને અહીંયા બાયોમેટર સ્વિચ પણ ખરાબ થઈ જાય છે જેથી કરીને આ જે પાવર સપ્લાય જે છે એ પછી કોમ્પ્રેસરને મળતો થઈ જાય છે ઘણીવાર બાયોમેટર સ્વિચ ખરાબ થવાથી થર્મલ ફ્યુઝ ઉપર લોડ વધી જાય છે અને એ સેવન્ટી ટુ ડિગ્રી સુધી તો સસ્ટેન કરી શકે છે પણ ત્યાર પછી શું થાય છે કે જે રેફ્રિજરેટરના કોઈ પ્લાસ્ટિકના પાર્ટ્સ હોય તો એ ડેમેજ થતા હોય છે એટલે કે કુલિંગ પ્રોસેસ અટકતી નથી આ ખરાબ થવાના કારણે જેથી કરીને થર્મલ ફ્યુઝ અને બાયોમેટર સ્વિચ બદલવી પડે છે તો મિત્રો આ ડાયાગ્રામ ઉપરથી તમે એટલું જાણી શકો છો કે જે ટાઈમર મોટર દ્વારા જે ટાઈમ ફિક્સ કરેલો હોય છે એના મુજબ હિટિંગ પ્રોસેસ અને કૂલિંગ પ્રોસેસ થતી હોય છે અને એનું જે અમુક સેટ ટેમ્પરેચર હોય ત્યારે પણ એ સ્ટાર્ટ થાય છે અને બંધ થાય છે તો આ બધા એના કમ્પોનન્ટ્સ છે જે આપણે આગળ વિગતવાર સમજ્યા જે પ્લેટ હિટર છે એ મુખ્ય કાર્ય કરે છે ડિપ્રોસ્ટિંગનું તો આ જે છે એ આપણી ડીફ્રોસ્ટિંગ પ્રક્રિયા છે અને આ જે છે એ આપણી કુલિંગ પ્રક્રિયા છે તો મિત્રો આ ડાયાગ્રામ ઉપરથી આપણે સારી રીતે સમજી શકીએ કે કેટલા ટાઈમ પછી કૂલિંગ પ્રોસેસ ચાલુ થશે અને કેટલા ટાઈમ પછી હિટિંગ પ્રોસેસ ચાલુ થશે એટલે કે ડિફ્રોસ્ટિંગ પ્રોસેસ ચાલુ થશે તો એ બધું જ ટાઈમર ઉપ ક્લોક મૅકેજમ ક્લોક મિકેનિઝમ દ્વારા સેટ થયેલું હોય છે તો આ રીતે હિટિંગ અને કૂલિંગ પ્રોસેસ થશે જે ફ્રોસ્ટ ફ્રી ટેકનોલોજીની મુખ્ય ખાસિયત છે અને આ બધી વસ્તુ ઓટોમેટિકલી થાય છે અને એ થર્મોસ્ટેટ દ્વારા એ પાવરનો સપ્લાય ક્યાં મોકલવો એ ઓટોમેટિકલી થાય છે તો મિત્રો આ તો આપણો ફ્રોસ્ટ ફ્રી ટેકનોલોજી એટલે કે ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટરનો વાયરિંગ ડાયાગ્રામ જેના ઉપરથી તમે સારી રીતે સમજી શકો છો કે કોમ્પ્રેસર સ્ટાર્ટ થવાથી કુલિંગ પ્રોસેસ સ્ટાર્ટ થશે અને હીટર પ્રોસેસ હીટર સ્ટાર્ટ થવાથી ડિફ્રોસ્ટિંગની પ્રક્રિયા ચાલુ થશે તો આ પાવર સપ્લાય જે છે એ ને પહેલાં મળશે જેથી કુલિંગ થશે અને અમુક ટાઈમ પછી એ ડિફોસ્ટિંગ કરશે ને પાવર સપ્લાય આપીને તો મિત્રો આજના આપણા લેક્ચરમાં આપણે ફર્સ્ટ ફી રેફ્રિજરેટર વિશે માહિતગાર થયા એમાં આપણે જે ફર્સ્ટ ફી રેફ્રિજરેટર જે છે એ ડાયરેક્ટ કુલ રેફ્રિજરેટરથી કઈ રીતે અલગ છે આ ટેકનોલોજી કઈ રીતે વર્ક કરે છે એ આપણે વાયરિંગ ડાયાગ્રામ દ્વારા સમજ્યા તેમજ એમાં કયા કયા ઇલેક્ટ્રિકલ ભાગો વપરાય છે અને એનું શું મહત્ત્વ છે એના વિશે આપણે માહિતગાર થયા છીએ તો મિત્રો આશા રાખું છું તમને આ લેક્ચરમાં ફ્રોસ્ટફી ફી વિશે પૂરતું માર્ગદર્શન મળ્યું હશે આ સાથે હું મારો આ લેસન હું પૂરો કરું છું આભાર